નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું છું દેશી ગોમરાનો સોરો આજે હું તમને એક ચમત્કારિક વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું ખાસ કરીને તમે જે મારા વિડીયો નજારો જોઈ શકો છો આ જોઈ શકો છો ખાસ કરીને આ વનસ્પતિનું નામ છે બોયડી વનસ્પતિ આયુર્વેદ આ બોયડી વનસ્પતિ છે ને જડીબુટીનો ખજાનાવાળી આ વનસ્પતિ છે એટલું યાદ રાખજો ખાસ કરીને આમ તો પર આ બોડી વનસ્પતિને તમે બોર તો ગાધો હશે લાલ લાલ મજા આવી જાય ખાવાની મૂત ખાવા ઈચ્છું છું કારણ કે પણ હાલ ચોમાસું સિઝન ચાલુ છે બોર જોવા મળીને એનો મોર જોવા મળે છે તો એ મારા વિડશે નજારો જોઈ શકો છો કારણ કે મારું પિય ખોરાક છે બોર છે એટલું યાદ રાખજો પણ તમે આમ તો બોર ગાધો હશે એના ફાયદા આવ્યું છે તમે જોડતા હશો બોરના પણ તમે કોઈ કાળે એવું વિચાર્યું છે કે એના પત્તા શું ફાયદાકારક છે ખાસ કરીને આયુર્વેદ દ્રષ્ટિએ એના પત્તા છે ને આપણા શરીર માટે થાય રામબાણ છે એટલું યાદ રાખજો ખાસ કરીને જો તમે આવા પત્તા પચાસ ગ્રામ જેટલો ખાસ કરીને તમે મારા વિડીયો વધારા જોઈ શકો છો આ બોડી વનસ્પતિના પચાસ ગ્રામ જેટલો પત્ત તમે જો લાવીને એને વાટીને એનો રસ બનાવશો માની લો કે એ પત્તા ખલના અંદર પચાસ ગ્રામ વાટીને એનો રસ બનાવીને જો તમે નિયમિત પીશો તો તમારા શરીરના અંદર એવું પરિવર્તન આવશે કે તમે કદી એવું વિચાર્યું પણ નહીં હોય ખાસ કરીને જો તમે આ પત્તાનો રસ બનાવીને વહેલી સવારે ઉઠીને કહો તો રાતે ઊંઘવાના ટાઈમે પીશો ને તો તમારું વજન ની ઉતરતું એટલે કહેવાનો મતલબ કે પેટની ચરબી નહીં ગળતી હોય હાલ ચોમાસું સીઝન છે વધારે પડતો વરસાદ પડતો હોય ને તમે મેડિકલના અંદરથી દવા લાઈ કહેતા ના હોય અને ઘેર બેઠા બેઠા તમે જો વજન ઉતારવા માંગતા હોય તો તમે મને યાદ કરશો કારણ કે લાખ રૂપિયા ખર્ચો એ ના કરતી તમે હાઉ મફત જો આ દેશી ઉપાય ખાલી એક મહિનો કો તો અઠવાડિયું કરશો ને તો તમારા શરીરના અંદર એટલું બધું પરિવર્તન આવશે ને કે તમે કદી કલ્પના કરી નહીં હોય કારણ કે તમારે ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી કારણ કે ખુદ પોતે તમે તમારા શરીરને પોતે તમે ડોક્ટર છો અને નિયમિત જો વહેલી સવારે ઊઠીને પચાસ ગ્રામ એ પત્તા લઈને એને વાટીને રસ બનાવીને પીશો અને વહેલી સવારે કહો તો રાતે ઊંઘવાના ટાઈમે તો તમારું વજન તો ઉતરી જાય પેટની ચરબી પણ ગળી જાય પ્લસ તમારા શરીરના અંદર રોનક શક્તિ આવશે એટલે કહેવાનો મતલબ કે તેજ શક્તિ આવશે પ્લસ તમારા જો વાળ ખરતા હોય વાળ ખરવાની સમીક્ષા રહેતી હોય વાળ સફેદ રહેતા હોય એને કાળા કરવા માગતા હોય એકદમ મજબૂત કરવા માગતા હોય તો એના માટે થઈને આરામ બાણશે ખાસ કરીને તમે જો ઓખોની રોનકશક્તિ વધારવા માગતા હો પણ તો તે તમારી ઓખોની રોનકશક્તિ વધી જશે એટલે કે તેજ શક્તિ વધશે પ્લસ તમારા શરીરના અંદર અમુક એવા પોષક તત્વો આવશે એવા વિટામિનો આવશે એવા એન્ટી ઓક્સિડન્ટ ગુણો આવશે કે તમારા શરીરને જે જરૂરી છે ને એ મળ્યા રહેશે તમને જો ઝાડા રહેતો હશે મયડો રહેતો હશે એ પણ મટી જશે કારણ કે જે પાચનતંત્રની જે ગરબડી રહેતી એને પણ મટાડા મટા થઈને આ જડીબુટી સક્ષમ છે એટલું યાદ રાખજો જો પૈસા ખર્ચો એના કરતી ખાલી આ વનસ્પતિનો ઉપયોગ કરો તો તમને ગજબનું રિઝલ્ટ મળશે એટલું યાદ રાખજો તમને જો ખોસી રહેતી હોય એટલે કે શરદી ખોશી જેવી સમીક્ષા રહેતી હોય તો એનો પચા ગ્રામ પત્તા વાટીને ઓનો રસ બનાવીને પીછો ત્યાં મને યાદ કરશો બીજી એક વાત કરી લઉં કે ઘણા લોકો છે ને ચામડીને લગતી બીમારીથી પીડાતા એવા લોકોને શું કરવાનું છે એના પત્તા વાટીને જે જગ્યાએ તમને ચર્મો રોગની બીમારી રહેતી એ જગ્યાએ લગાવશો અઠવાડિયે સુધી વહેલી સવારે ઉઠીને કોઈ તો રાતે ઊંઘવાના ટાઈમે લગાવશે અને પાટો બધી દેશો તો તમારા શરીરના અંદર જે ચર્મોરોગની બીમારી રહેતી છે ને એ શું અંતર થઈ જશે તમે જેવું બોર ખોશો તમને જેટલું મેઠું લાગે છે જેટલું તમને ખાટા જેવું લાગે એવી રીતે એના પત્તા એ વધશે એટલું યાદ રાખજો કારણ કે ઓના અંદર અનેક પોષક તત્વો હશે એનાની અનેક વિટામિનો ભરેલા ખાસ કરીને ઓના અંદર કેલરી ઓછી હોવાથી એ આપણા શરીરના અંદર એનર્જી ઓછી છે એટલું યાદ રાખજો અને ખાસ કરીને જો તમે એનો પત્તાનો ઉકાળો બનાવીને પીશો તો તમારા શરીરના અંદર ગજબની તાકાત આવશે એટલે કે આમ એક તમારા શરીરના અંદર જે નબળાઈ રહેતી છે ને કમજોરી રહેતી છે ને એ દૂર થશે અને તમે જો તમારા ચહેરાની રોનક શક્તિ વધારવા માગતા હોય એટલે કે તેજ શક્તિ વધારવા માગતા હોય એના માટે થઈને પણ આ બુઢી વનસ્પતિના પત્ત છે ને રામ આ બૂળી વનસ્પતિના પત્ત જે આવી છે ને એ લોહીને પણ સાફ કરશે અને લોહીને એકદમ શુદ્ધ કરીશ જો તમે પથરીથી પીડાતા હોય અને તમને જો પથરીને લગતી બીમારી રહેતી હોય તો પથરી માટે થઈને રામબાણસિંહનો પત્તે એટલું યાદ રાખજો તમે જો નિયમિત અને પત્તનો ઉકાળો બનાવીને પીશો હોય વાટીને તો તમારા શરીરના અંદરથી કિડની સ્ટોન એટલે કે પથરી શું મંતર થઈ જાય પ્લસ તમારી કિડની પણ એકદમ રિફ્રેશ થશે હા મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું છું દિલથી પ્રેમથી અને લવથી મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી જો પસંદ આવી હોય જો તે મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો મિત્રો આ જાણકારી છે બીજા મિત્રોને શેર કરજો કારણ કે આ જાણકારી ખૂબ કિંમતી છે કારણ કે બીજા મિત્રોને આ જાણકારી મળી રહે અને આપણી ભારતીય ભૂમિ પર જડીબુટીનો ખજાનો છે એ જડીબુટ્ટીના ખજાનાવાળી જે વનસ્પતિઓ જેટલી બધી હોય ને એ તમામ વનસ્પતિ વિશે એમને એમને માહિતી મળી રહે પ્લીઝ પ્લીઝ મિત્રો મારા વિડીયો લઈ તો લાઇક તો જરૂર કરજો મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર તમારો